રાજકોટમાં નૂતનબેન ગોકાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. રાજકોટ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની માટીની મૂર્તિનો કોલોનો આગ્રહ થાય તે માટે ડોક્ટર નૂતનબેન ગોકાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ. મારું નામ કામિનીબેન સોની અને મારી સાથે મારા નણંદ છે ડોક્ટર નૂતનબેન ગોકાણી, જે પ્રોફેશનલ ડોક્ટર છે. અને પીઓપીથી માણસ માટી તરફ વળે અને પ્રકૃતિને જે પીઓપીથી નુકસાન થાય છે તો માણસ માટી તરફ વળે એના માટે અમે 3 વર્ષથી રાજકોટમાં માટીની મૂર્તિનું આયોજન કરીએ છીએ. અને એને પબ્લિક એના બાજુ માટી બાજુ આકર્ષાય એના માટે શણગાર મારા નણંદ ડોક્ટર નૂતનબેન ગોકાણી શણગાર કરી અને પબ્લિકને આકર્ષવા માટે અમે આ આયોજન કર્યું છે. હા, હું ડોક્ટર નૂતનબેન ગોકાણી, બેસ્ટ મારો પોરબંદરની અંદર છે, ત્યાં મારું હોસ્પિટલ છે. અમે લોકો પર્યાવરણ ઉપર કામ કરીએ છીએ, મારી એક સંસ્થા છે એના ઉપર અમે પર્યાવરણ ઉપર કામ કરીએ છીએ. છેલ્લા 5 વર્ષથી અમે પોરબંદરની અંદર પણ આ જ ટાઈપનું લોકો પીઓપી બંધ કરી અને માટીની મૂર્તિ વાપરતા થાય અને પોલ્યુશન ઓછું થાય એના માટે થઈને અમે લોકો કામ કરીએ છીએ. 5 વર્ષ ત્યાં કર્યા પછી એમ થયું કે હવે ક્યાંય ગુજરાતમાં પણ આવું એક મોહિમ ચલાવીએ કે પીઓપી બંધ થાય, એટલા માટે થઈને અમે એક રાજકોટ સેન્ટર, પેલા કારણ કે પોરબંદરથી નજીક છે એટલે રાજકોટ સેન્ટર ચોઈસ કર્યું છે. અને છેલ્લા આ 3જું વર્ષ છે કે જે અમે રાજકોટમાં આવ્યા છીએ. અમે લોકો પ્યોર મહારાષ્ટ્રથી માટીની મૂર્તિ લાવીએ છીએ, સાંડુ માટીની મૂર્તિ જે કે છે ઓરિજિનલ સાંડુ માટીની મૂર્તિ લાવીએ છીએ. એના એક્સપ્રેશન્સ અને એ બધું આપણે અહીં લોકલ મૂર્તિઓ હોય એના કરતા એકદમ અલગ છે. કદાચ પીઓપીની મૂર્તિ પણ હોય એના કરતા એકદમ અલગ અને ઓરિજિનલ એક્સપ્રેશન સાથે હોય છે. અને મહારાષ્ટ્રથી આખી ગાડીઓ ભરીને અહીં લઈ આવવી પડે છે અને એટલી વ્યવસ્થિત રીતે લઈ આવવી પડે છે. આપણી પાસે 10 ઇંચથી લઈને 2 થી 4 ફૂટ સુધીના ગણપતિ હોય છે, બધી જ સાઇઝ હોય છે. જી, હું લોકોને મેસેજ આપું છું કે સૌ પ્રથમ તો માટીની મૂર્તિનો આગ્રહ કરો વાપરવાનો, ભલે કદાચ તમારું બજેટ ના હોય ને તો નાની મૂર્તિ પણ માટીની વાપરો, બહુ મોટી મૂર્તિ ના હોય તો ચાલે. અને આ મૂર્તિ જ્યારે તમે વિસર્જન કરો છો તો તમે જોવો કે પીઓપીની મૂર્તિ ગમે ત્યાં ફેંકી દો છો. આપણે 10 દિવસ એને આલાબાલા કરીને રાખીએ છીએ, લાડ કરાવીએ છીએ અને 10 દિવસ પછી આપણા પગ નીચે રોનતા હોય છે, તો એ યોગ્ય નથી. એટલે નાની મૂર્તિ અને આ મૂર્તિઓ ઘરે જ વિસર્જન થઈ શકે, એટલે ઘરે જ તમે એને આપણા સાથે જ આપણા બાપા આપણી સામે જ વિસર્જિત થઈ જાય. અને લોકોએ ખરેખર માટીની મૂર્તિઓ તરફ જ વળવું પડે, કારણ કે જે પાણી નદી નાળામાં પણ મૂર્તિ નાખતા હોય, દરિયામાં નાખતા હોય, એ લોકોએ પણ વિચારવું પડે કે કેટલો બધો પોલ્યુશન અંદર જાય છે, જલીય જીવજંતુઓને પણ આનાથી ખૂબ નુકસાન થાય. અમારું પ્રદર્શન ગઈકાલથી શરૂ થઈ ગયું છે, 1 તારીખથી 7 તારીખ સુધી નાગર બોર્ડિંગ વિરાણી ચોક ખાતે આ પ્રદર્શન અત્યારે ચાલુ છે.